દર્શક મિત્રો, હું છું એસ્ટ્રો ગુરુ જિગ્નેશ શુકલ. મિસ્ટર રિપોર્ટર ન્યૂઝ પોર્ટલ પર આજના દિવસના રાશિ, ભવિષ્ય, પંચાંગ, દિનમાન અને વાસ્તુ ટીપ્સ સાથે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. મિત્રો, આજે છે તારીખ 24 ઓક્ટોબર અને બુધવાર. આજે આસો સુદ પૂનમ. ગઈકાલની પૂર્ણિમા હતી રાત્રિના સમયની, આજની પૂર્ણિમા છે વ્રતની પૂર્ણિમા. જે લોકો પૂર્ણિમાનો ઉપવાસ કરતા હોય એમણે આજે ઉપવાસ કરવાનો રહેશે. કાર્તિકાદિ સંવત્સરની વિરોધીકૃત સંવત્સરની આ સંવત્સરની આ છેલ્લી પૂર્ણિમા છે. આજના દિવસના સવારમાં 6:36 સૂર્યનો ઉદય થશે, જ્યારે 6:02 સૂર્યનો અસ્ત થશે. ચંદ્રનો ઉદય 6:10 સાંજે થશે, જ્યારે આજે ચંદ્રનો અસ્ત નથી. આજે સૂર્ય રાશિ તુલા છે, જ્યારે ચંદ્ર રાશિ છે મીન. સવારે 9:24 બાદ મીન રાશિમાંથી ચંદ્ર મેષ રાશિમાં પરિભ્રમણ કરશે. આથી આજે જન્મનારા બાળકનું સવારે 9:24 સુધી મીન રાશિ પર ડ, ચ, જ અને ઠ વર્ણાક્ષરો પર નામ આવશે. ત્યારબાદ જન્મનારા બાળકોનું મેષ રાશિ પર અ, લ, ઈ વર્ણાક્ષરો પર નામ આવશે. આજે સવારે 9:24 સુધી રેવતી અને ત્યારબાદ અશ્વિની નક્ષત્રનો પ્રારંભ થશે. તો મિત્રો, આજનું પંચાંગ. હવે જોઈએ 12 રાશિઓનું આજનું રાશિ મુજબનું ફળાદેશ. સૌ પ્રથમ જોઈએ મેષ રાશિ. મેષ રાશિમાં આજે થોડું માગો અને ઘણું મળે એવો દિવસ છે. તમારી ધારણા કરતાં અન્ય દિશાઓમાંથી તમારા માટે લાભની તકો દોડીને આવે. તમારે આજે આખા દિવસે સપ્તાહના અન્ય દિવસોનું આયોજન પણ કરી શકાય. તમને કામકાજ માટે જરૂરી મદદ મળી રહે. ટૂંકમાં છપ્પર ફાળકે દેતા એવાળી કહેવત આજે તમારા માટે સાચી પડે એમ છે. આજનો તમારો શુભ મંત્ર છે ઓમ સૂર્યાય નમઃ. આજનો તમારો શુભ રંગ છે તામ્રવર્ણ અને શુભ અંક છે 7. હવે જોઈએ વૃષભ રાશિ. મિત્રો, વૃષભ રાશિમાં વૃક્ષાના સાચા નિર્ણયો લેવાનું, આર્થિક ઉન્નતિ માટેના પગલાં ભરવાનું આજનો દિવસ છે. તમને તમારો અનુભવ ચોક્કસ કામે લાગશે અને જ્યાં જ્યાં મુશ્કેલી પડે અને ત્યાં તમે તમારા જાતના અનુભવને કામે લગાડશો તો તમે અવશ્ય સાચું માર્ગદર્શન, સાચો રસ્તો કાઢી શકશો. ભૂતકાળમાં કોઈને કરેલી મદદનો આજના દિવસે અણીના સમયે તમને મદદ મળી આવે એવો દિવસ છે. મિત્રો, આજનો તમારો શુભ મંત્ર છે ઓમ રામ રામાય નમઃ. આજનો તમારો શુભ રંગ છે લીલો, જ્યારે શુભ અંક છે 8. હવે જોઈએ મિથુન રાશિ. મિથુન રાશિમાં જૂના પ્રેમની યાદ આજે ઘણી સતાવે. ક્યાંક કોઈ સોશિયલ સાઇટ ઉપર આપણા જૂના પ્રેમી કે પ્રેમિકાના દર્શન પણ થઈ જાય. યાદો ઘણી આવે પણ તેને પંપાળવાનો દિવસ અને સમય જતો રહ્યો છે, એવો અફસોસ પણ થઈ જાય. આમ કર્યું હોત તો સારું, તેમ કર્યું હોત તો સારું એવા ખોટા વિચારોમાં મન વ્યગ્ર કરવાને બદલે આજના દિવસના વર્તમાનમાં પરોવાઈ જવું વધારે હિતાવહ છે. ફિર પછતાએ ક્યાં હોત જબ ચીડિયા ચૂક ગઈ ખેત, જેવી આજના દિવસે લાગણી થઈ આવે. આજના તમારા દિવસનો શુભ મંત્ર છે ઓમ અનંતાય નમઃ. આજનો તમારો શુભ રંગ છે લીલો, જ્યારે આજનો તમારો શુભ અંક છે 8. મિત્રો, હવે જોઈએ કર્ક રાશિ. કર્ક રાશિમાં તમારા શરીરમાં આરોગ્યની તકલીફો આજે દેખાય. બદલાઈ ગયેલી ઠંડીની સિઝનના કારણે કફનો પ્રકોપ પણ થઈ આવે, ગળાની પીડા થાય, તમારો અવાજ બદલાઈ ગયો જેવું અન્યોને લાગે. ઘણી સારી બાબતો આસપાસ બને પણ તમને શરીરથી સારું ના લાગતું હોવાથી તમે એમ જાજા પરોવાઈ શકો નહીં અને તમને અન્યોની વાતો બેગાની સાદી મેં અબ્દુલ્લા દીવાના જેવી લાગે. મિત્રો, આજનો તમારો શુભ મંત્ર છે ઓમ સૌમ્યાય નમઃ. શુભ રંગ છે લાલ, જ્યારે શુભ અંક છે 1. હવે મિત્રો જોઈશું સિંહ રાશિ. સિંહ રાશિમાં બહાદુરીથી કામ કરવા જતાં ફસાઈ જવાય. આજે પ્રોમિસ પૂરી કરવાની કોઈ ઉતાવળ કરવી ના લાગે. ઉતાવળ કરવી ના જોઈએ. પ્રોમિસ અઘરી લાગે તો આપણે મનુષ્ય છીએ, બધું આપણા હાથમાં નથી એમ વિચારીને અડધેથી છોડી દેવું આપણને ઘણી મોટી મુશ્કેલીઓમાંથી બચાવી શકે એમ છે. તમારા અહંકાર કરતાં નસીબની દેવી વધારે શક્તિશાળી નીવડે એનો અહેસાસ પણ થાય. ઈશ્વર ઈચ્છા બલીય સિવાયની વાત યાદ રાખીને આજનો દિવસ પસાર કરવાનો રહેશે. મિત્રો, આજનો તમારો શુભ મંત્ર છે ઓમ બ્રહ્મણે નમઃ. આજનો શુભ રંગ છે લીલો, જ્યારે શુભ અંક છે 2. હવે જોઈએ કન્યા રાશિ. તમારી કોઈ વસ્તુ ખોવાઈ જાય, કોઈ કિંમતી વસ્તુ તૂટી જાય, મોબાઈલ હાથમાંથી પડી જાય, ક્રેક પડી જાય, જીવ બળી જાય એવી ઘટનાઓ આજે બને. ઘણી બધી મહેનત પછી ખોવાયેલી વસ્તુઓ કદાચ સાંજ સુધીમાં પાછી પણ મળે પણ એ દરમિયાન દિવસનો સમય તમારો અફસોસમાં વ્યતીત થાય. તમારું ધ્યાન પણ વહેંચાઈ જાય, અન્યોને એવું લાગે કે તમે બેધ્યાન છો. એક સમય આજે એક જ કામ કરવું વધુ સારું રહેશે. મિત્રો, આજનો તમારો શુભ મંત્ર છે ઓમ કુમુદાય નમઃ. આજનો શુભ રંગ છે ગુલાબી, જ્યારે શુભ અંક છે 3. હવે જોઈએ તુલા રાશિ. તમારા જીવનસાથી દ્વારા તમને કેટલાક સવાલો પૂછીને તપાસ કરાવી રહ્યા હોય, તમારું ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું હોય એવી લાગણી અનુભવાય. તમે કોઈ ભૂલ કરી નાખી હોય અને પકડાઈ ગયા હોય એવું પરિવારના સભ્યનું વર્તન તમને ખૂંચે. જો કે સાંજ પડતા જ સમગ્ર બાબતોનું નિરાકરણ આવે, સુખદ ઉકેલ પણ આવી જાય. જો તમે ગોવળ ગંભીર રહેશો તો હાસ્યાસ્પદ બનવાનો વારો આવશે.
મિત્રો આજનો તમારો શુભ મંત્ર છે ઓમ ત્રિવિક્રમાય નમઃ. આજનો શુભ રંગ છે આઈવરી કલર, જ્યારે શુભ અંક છે ચાર. હવે જોઈએ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિમાં તમારા વિચારોને જાહેરમાં કોઈ ચેલેન્જ કરે, આજના દિવસે તમારે તમારી જાતને અથવા તમારા ભૂતકાળમાં કરેલા સ્ટેટમેન્ટને બચાવવા માટે આગળ આવવું પડે, વાદ વિવાદમાં ઉતરવું પડે, તમારી આબરૂનો સવાલ છે એવું તમને લાગી આવે. વાસ્તવમાં એ આબરૂનો સવાલ નથી હોતો, તમને કોઈ પ્રોવોક કરવાની કે ઉશ્કેરવાની કોશિશ કરે એવું આજે બની શકે. એટલે આજે ઇફ યુ આર અ વોઇસ ધેન થિંક ટ્વાઇસ, આ વાતને ખાસ યાદ રાખજો. આજનો તમારો શુભ મંત્ર છે ઓમ હનુમતય નમઃ. આજનો શુભ રંગ છે સફેદ અને શુભ અંક છે શાક. મિત્રો હવે જોઈએ ધનુરાશિ. ધનુરાશિમાં તમારા સહકર્મીઓ કે પાડોશીઓ સાથે તમારી મદદથી કોઈ સામૂહિક, સમાજનું, સોસાયટીનું, પરિવારનું કે ફળિયાનું કામ થઈ શકે. એક સમય જેણે તમારી સ્પર્ધા કરી હોય એ જ તમારી આવડતનો લાભ લઈને તમારી સાથે કામ કરવા તમારી સાથે જોડાય, તમારી મદદ માગે, તમારો અહમ સંતોષ થાય એવું પણ આજના દિવસે બનશે. આજનો તમારો શુભ મંત્ર છે ઓમ ઐમ રીમ માધવાય નમઃ. ઓમ આજનો શુભ રંગ છે નારંગી. આજનો શુભ અંક છે છ. હવે જોઈએ મકર રાશિ. મકર રાશિના જાતકોના ઈરાદા આજે બુલંદ રહેશે. તમારી હસ્તી કોઈ નહીં મિટાવી શકે. તમે જે કામ કરો છો એને રોકવા અન્યો પ્રયાસ તો કરશે પણ એમાં સફળ નહીં થાય. તમારી સાથે તમારા જેવી જ વિચારશ્રેણી ધરાવતા લોકો જોડાઈ જાય. કોઈ સાથ ના આપે તો એકલો જાને રે, વાળી વાત યાદ રાખી આજનો દિવસ વિતાવવાનો રહેશે. આજનો શુભ મંત્ર છે ઓમ શિખિન્યાય નમઃ. આજનો શુભ રંગ છે તાંબા જેવો, જ્યારે આજનો શુભ અંક છે સાત. હવે જોઈએ કુંભ રાશિ. વૈચારિક રીતે કોઈ મોટી હસ્તી તમારા જેવું વિચારે છે એવું તમને જાણવા મળે, એના લીધે થોડું પ્રાઉડ થઈ આવે, અન્યો તમારા તરફ આકર્ષિત થાય. જો તમે નવયુવાન હોવ તો વિજાતીય પાત્રો તરફ આકર્ષિત થાવ, ડેટિંગ કરવા જઈ શકો, મિલન મુલાકાતનો આજનો દિવસ છે. મોકો ઝડપી લેશો તો ફાયદામાં રહેશો. આજનો તમારો શુભ મંત્ર છે ઓમ મહાદેવાય નમઃ. આજનો તમારો શુભ રંગ છે કેસરી, જ્યારે શુભ અંક છે ત્રણ. મિત્રો હવે જોઈએ મીન રાશિ. મીન રાશિના જાતકોને આજે અજબની નિરાશાનો અનુભવ થાય. સંસારમાં બધું નિરર્થક છે, સ્મશાન વૈરાગ્ય જેવી લાગણી થઈ આવે. આજના દિવસે તમારે આર્થિક નિર્ણયો ના લેવા જોઈએ. કોઈ ફિલોસોફિકલ વાતો વિચારવાને બદલે વર્તમાનમાં રહીને પ્રેક્ટિકલ કે વ્યવહારુ બનશો તો આજનો દિવસ સારો જશે. ફિલોસોફી કરતા સાયકોલોજી વધારે મદદરૂપ બનશે. મિત્રો આજનો શુભ મંત્ર છે ઓમ કૃષ્ણાય નમઃ. શુભ રંગ છે નીલો, શુભ અંક છે નવ. તો મિત્રો આ તો આજનું બારે બાર રાશિઓનું રાશિ મુજબનું ભણાવી દઈશ. હવે સમય થયો છે આજની વાસ્તુ ટીપ્સનો. અત્યારે દિવાળીનો સમય છે, બધા લોકો ઘરમાં સાફ સફાઈ કરવાની શરૂઆત કરે છે. જો તમે સાફ સફાઈ ઘરની કરતા હો તો યાદ રાખજો ઘરમાં તૂટેલા કાચ, ચાના કપરકાબી કે અન્ય કોઈ કાચની વસ્તુઓ તિરાડવાળી હોય તો એને ઘરમાં કદી રાખશો નહીં. આવી વસ્તુઓને ગાર્બેજમાં કચરામાં પધરાવી દેવી જોઈએ. આવી વસ્તુઓને જો ઘરમાં રાખશો તો એનાથી ઘરમાં નેગેટિવ ઉર્જા આવશે. જો રિપેર થાય એમ હોય તો રિપેર કરાવો, ના થાય એમ હોય તો એને કચરામાં ફેંકી દેજો. આમ કરવાથી ઘરમાં ઉત્સાહનું નવું વાતાવરણ આવી જશે. તો મિત્રો આથી આજની વાસ્તુ ટિપ્સ. આજના દિવસના દિનમાન, રાશિ, ભવિષ્ય અને વાસ્તુ ટિપ્સ જાણીને આવતીકાલ માટે હું આપની વિદાય લઈશ. આવતીકાલે આપની સમક્ષ ફરી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ. We'll be right back.